નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોસ્મો ફાઉન્ડેશન દ્વારા પ્રથમ બુક્સના સહયોગથી તારીખ 8 થી 14 સપ્ટેમ્બર 2024 દરમિયાન એક દિવસ એક વાર્તા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ બાળકોને વાર્તાના માધ્યમથી આનંદ આપવો, તેમની કલ્પના શક્તિ વિકસાવવી તેમજ વાંચન પ્રત્યે રસ રુચિ પેદા કરવી. કોસ્મો ફાઉન્ડેશનના બાળ મિત્રો દ્વારા ગુજરાતના કરજણ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ગોલ અને એક્ઝામ ફીવર જેવી આકર્ષક વાર્તાઓને પપેટ શો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, નાટક, પુસ્તક વાંચન, કઠપૂતળી શોના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગ્રામીણ બાળકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. સ્થાનિક શાળાઓ દ્વારા અભિયાનને તથા કોસ્મો ફાઉન્ડેશનના કાર્યકરોને બિરદાવવામાં આવ્યા હતા. એ લોકો દરેક ગામે કામ જાય અને દરેક શાળામાં આ સંસ્કારનું કામ પોતે ચલાવી રહ્યા છે, શિક્ષણનું કામ ચલાવી રહ્યા છે. અત્યારે પણ 8 સપ્ટેમ્બર સાક્ષરતા દિન નિમિત્તે એ લોકોએ આપણી શાળામાં એક વાર્તા, એક દિવસ એક, એટલે કે ગોલ એટલે કે જે આપણો ધ્યેય હોવું જોઈએ, જે આપણું વિચાર હોવું જોઈએ એને સફળતાપૂર્વક પાર પાડવું એને ધ્યેય તરીકે ગણવામાં આવે છે. તો એ લોકોએ અહીંયા નાટક સ્વરૂપે રજૂ કર્યું. કોસ્મો ફાઉન્ડેશન તરફથી ચિરાગભાઈ, કલ્પનાબેન અને એમની બધી સમગ્ર ટીમ જે આવી અને આપણને નાટક રજૂ કર્યો, એ માટે આપણે કોટ્યા પ્રાથમિક શાળાઓથી દરેકનો ખૂબ ખૂબ આભાર કરીએ.